यस नमस्कार, गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय माताजी। आप લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનુજ કન્સેપ્ટ ટોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર। અને જે સેશનની અંદર આપ સૌ જાણો છો મિત્રો, આપણે ચર્ચા કરીએ છે દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની કે જે ઘટનાઓ આપ લોકોને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થતી હોય। અને ખાસ કરીને મિત્રો આપ સૌ જાણો છો, આપણે ચર્ચા કરીએ છીએ દરેક ટોપિક સાથેના કન્સેપ્ટની, જેથી કરીને આ જે કન્સેપ્ટ છે ને મિત્રો, એ કન્સેપ્ટ આપ લોકોને આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થશે। અને પછી તમે લોકો મેન્સની તૈયારી કરતા હોય તો પણ આપ લોકોને ખાસ ઉપયોગી થવાનો છે। તો આવા કન્સેપ્ટની તૈયારી કરીએ છીએ, તો શરૂ કરીએ આજના 17મી સપ્ટેમ્બર 2020 ના કરંટ અફેર્સના સેશનની। આજના સેશનની અંદર મિત્રો કરંટ અફેર્સ સિવાયના ટોપિકની આપણે ચર્ચા કરવી છે મિત્રો। આમ તો આપણે થોડા દિવસ પહેલા આઈ થિંક લાસ્ટ વીકની અંદર આપણે મોનેટરી પોલિસીની વાત કરેલી હતી, અને એ મોનેટરી પોલિસીની અંદર આપણે મિત્રો ક્વોન્ટિટેટિવ ટૂલ્સની વાતો કરેલી હતી। આજે એની જ સાથે સંકળાયેલા ક્વોલિટેટિવ ટૂલ્સની વાતો કરવી છે, અને સાથે સાથે પ્રીવિયસ યરની યુપીએસસી અને જીપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નની પણ આપણે વાતો કરવી છે કે આ ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયા અને કઈ રીતે પૂછાના છે। મને શરૂ કરીએ, એટલે પેન પેપર લઈને તૈયાર થઈ જાજો મિત્રો, ઘણી બધી વસ્તુઓ તમારે નોટ કરવાની છે। શરૂ કરીએ આજના મોટિવેશનલ કોર્સ સાથે મિત્રો। આજનો મોટિવેશનલ કોર્સ છે મિત્રો, સફળ લોકોના હોઠ પર હંમેશા બે વસ્તુઓ હોય છે। સફળ લોકોના હોઠ પર હંમેશા બે વસ્તુઓ હોય છે, મૌન અને સ્મિત। યસ મિત્રો, મૌન અને સ્મિત સેના માટે? તો કે મૌન સમસ્યાઓને ટાળવા માટે, અને સ્મિત જે છે એ સમસ્યાઓના ઉકેલ માટે। યસ મિત્રો, કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ સમસ્યા આવે કે કોઈ પણ આપત્તિ આવે ને, ત્યારે એક જ વસ્તુ એનો અક્ષીર ઈલાજ છે મિત્રો, એ મૌન રહેવાનું। મૌન રહી અને આપણું કામ તમે ચાલુ રાખો તો કોઈ દિવસ સમસ્યા તમને હેરાન નહીં કરે। અને એ સમસ્યાને સોલ્વ કરવા માટે શું કરવું પડે? તો કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ હંમેશને માટે સ્મિત સાથે જ થશે। કોઈ પણ ટેન્શન લેશો મિત્રો, ટેન્શન ભરા ચહેરાથી ક્યારેય તમારી સમસ્યા સોલ્વ નહીં થાય મિત્રો। કારણ કે તમે ડિપ્રેશનમાં હોય, ખરાબ વિચાર મગજમાં આવતા હોય, તો સારો વિચાર આવશે જ નહીં ચહેરા ઉપર। હંમેશને માટે મિત્રો સ્મિત રાખજો, હંમેશને માટે હસતો ચહેરો રાખશો તો સમસ્યાઓના સમાધાન મળશે મિત્રો। અને એવું નથી કે અત્યારે સાહેબ કે આ પરીક્ષાઓ ઉપર પરીક્ષાઓ, ચાલો પાછો પ્રશ્ન કે રિઝલ્ટ ઉપર રિઝલ્ટ આવે છે, મુખ્ય પરીક્ષાની તારીખો ડિક્લેર થઈ જાય છે, પણ સરી કે બધું બંધ છે, લોકડાઉન છે, લાઇબ્રેરી અંદર વાંચવા જવાની ઈચ્છા નથી થતી, કારણ કે આ એક અંદરથી ડર છે કે ભાઈ આ કોવિડ ની મહામારી ને લીધે આપને કદાચ હેરાન ગતિ કઈ થશે। તો આ બધી જ પરિસ્થિતિ છે, બધી જ સમસ્યાઓ છે, નાના મધ્યમ વર્ગ થી માંડી અને મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લોકોને આર્થિક સમસ્યાઓ છે, બધું જ છે મિત્રો। પણ આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે બે શબ્દ અગત્યના છે, એક છે મૌન અને બીજું છે સ્મિત। બસ ચહેરા ઉપર સ્મિત રાખો અને તમે લોકો તૈયારી કરતા રહ્યો, ઓટોમેટિક સમસ્યાઓનું કંઈક સમાધાન થશે। અને સમાધાન કરવા માટે તો આપણે રોજ તૈયારી કરીએ છીએ, અને તૈયારીના ભાગ સ્વરૂપે આપ લોકો જુનૂન સાથે તૈયારી કરો છો। ઓકે, શરૂ કરીએ આજના સ્પેશિયલ ટોપિક ની મિત્રો। હવે લાસ્ટ સેશન ની અંદર જે વિદ્યાર્થીઓને ખાસ કે આગળ ઉપરનું મોનેટરી પોલિસી વાળું સેશન જે લોકોએ નથી જોયું, એ વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો, યુટ્યુબ ચેનલ ઉપર પણ અવેલેબલ છે ને આપણા ફેસબુક પેજ ઉપર પણ અવેલેબલ છે। પણ મોનેટરી પોલિસી થોડીક 2 મિનિટની પૂર્વ ભૂમિકા બાંધી દઉં, એટલે જે નવા જોડાયેલા વિદ્યાર્થીઓ છે આજે એ લોકોને ખબર પડે, અને બાકીના વિદ્યાર્થીઓને છે એ તો ખબર જ છે મોનેટરી પોલિસી શું છે। તો આપણે એવી વાત કરેલી હતી કે દુનિયાનો કોઈ પણ દેશ હોય, એ કોઈ પણ દેશનું જે અર્થતંત્ર છે ને મિત્રો, દુનિયાના કોઈ પણ દેશની ઇકોનોમી એ બે પોલિસી ઉપર હાલે। હવે એ ભારત હોય તો ભલે, અમેરિકા હોય તો ભલે, ચાઇના હોય તો ભલે, જાપાન હોય તો પણ ભલે, વિશ્વના દરેક દેશનું અર્થતંત્ર બે પોલિસી ઉપર હાલે। એક પોલિસીને મોનેટરી પોલિસી કહેવાય અને બીજાને ફિસ્કલ કહેવાય। મોનેટરી એટલે આપણે એને નાણાકીય નીતિ કહીએ છીએ, અને ફિસ્કલ એટલે શું કહીએ છીએ? રાજકોષીય નીતિ, બરાબર? અને મોનેટરી પોલિસી કોણ બનાવે મિત્રો? તો કે હંમેશા જે તે દેશની સેન્ટ્રલ બેંક બનાવે। ફોર એક્ઝામ્પલ અમેરિકા હોય તો અમેરિકાની સેન્ટ્રલ બેંક એટલે યુએસ ફેડરલ બેંક છે, ચાઇના છે તો પીપલ્સ રિપબ્લિક સેન્ટ્રલ બેંક છે, ભારત છે તો ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે। દુનિયાના દરેક દેશની મોનેટરી પોલિસી કોણ બનાવે? એની સેન્ટ્રલ બેંક। અને ફિસ્કલ પોલિસી કોણ બનાવે? તો કે ગવર્નમેન્ટ બનાવે।
હવે ભારતના સંદર્ભમાં વિચાર કરો તો આપણી ગવર્મેન્ટ એટલે કોણ? તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બનાવશે. અહીંયા ટેક્સેશન, બજેટ આ બધા શબ્દ છે મિત્રો, એસેમાં આવશે ફિસ્કલમાં. હવે આપણે વસ્તુ એમાં જોઈતી કે આ મોનેટરી પોલિસી આરબીઆઈ બનાવે. સેના માટે આરબીઆઈ બનાવે? તો સરકાર છે ને મિત્રો, દર 5 વર્ષ માટે સરકાર દ્વારા, સમજો મિત્રો, ભારત સરકાર દ્વારા એક ફુગાવાનો રેટ નક્કી કરવામાં આવે, અને એ ફુગાવાનો રેટ મેન્ટેન કરવાની જવાબદારી કોને સોંપવામાં આવે? તો કે આરબીઆઈ ને. કોને સોંપવામાં આવે મિત્રો? આરબીઆઈ ને. એટલે અત્યારે જે 2-6% નો રેટ જાળવવાની વાત છે, એ નક્કી સરકારે કર્યો છે, પણ જાળવશે કોણ? આરબીઆઈ જાળવશે. અને એના માટે આરબીઆઈ દ્વારા જે મોનેટરી પોલિસી બનાવવામાં આવે છે, અને એના જુદા જુદા ટૂલ્સ છે. બે પ્રકારના ટૂલ્સ છે મિત્રો. એની અંદર પેલા ટૂલ્સ જે હતા એ આપણે કીધેલું હતું, ક્વોન્ટિટેટિવ ટૂલ્સ હતા. કયા ટૂલ્સ હતા મિત્રો? ક્વોન્ટિટેટિવ ટૂલ્સ હતા. આજે આપણે વાત કરવી છે ક્વોલિટેટિવ ટૂલ્સ ની. પણ એની પેલા ક્વોન્ટિટેટિવ ટૂલ્સ ની આપણે જે વાતો કરેલી હતી એ પણ તમને લોકોને ખબર હોવી જોઈએ મિત્રો, કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ ની અંદર શું કરતા હતા. તો કે ઇન્ફ્લેશન અને ડિફ્લેશન, એક જ મિનિટ ની અંદર આ મુદ્દાને આપણે આટોપી લીધો ને, જે જૂના વિદ્યાર્થી બહુ ચિંતા ન કરતા હતા તો ભણ્યા હતા, પણ એક બેઝ બનાવવા માટે 2 મિનિટમાં આને ફટાફટ પૂરું કરી નાખી. ઇન્ફ્લેશન અને ડિફ્લેશન, હવે આપ બધા જાણો છો કે ઇન્ફ્લેશન એટલે શું છે? એક્સેસ ઓફ ધ મની, નાણાના પુરવઠાનો વધારો, સાદી ભાષામાં કહીતો. એટલે માર્કેટમાં ચારે બાજુ પૈસા છે, અને એ પૈસા ઓછા કરવા માટે આરબીઆઈ શું કરે? તો કે ઇન્ફ્લેશનના સંજોગોની અંદર કેવી મની પોલિસી અપનાવે? તો કે ટાઈટ મની પોલિસી. કેવી મની પોલિસી? ટાઈટ મની પોલિસી, અથવા તો એને ડિયર મની પોલિસી કહેવાય છે. શું કહેવાય છે? ટાઈટ મની પોલિસી અથવા તો ડિયર. આ શબ્દ પરીક્ષામાં પૂછાણા છે, એટલે મેં લખ્યા છે કે ટાઈટ મની પોલિસી ક્યારે અપનાવે? ફુગાવો હોય ત્યારે. અને ડિફ્લેશન હોય ત્યારે કેવી મની પોલિસી? તો કે ટાઈટ ની જગ્યાએ કેવી મની પોલિસી અપનાવશે? તો કે ઈઝી મની પોલિસી અપનાવશે. કેવી મની પોલિસી? ઈઝી, અથવા આને બીજા શબ્દોમાં કહેવું હોય તો શું કહેવાય? તો કે ચીપ મની પોલિસી. કેવી મની પોલિસી અપનાવશે? ચીપ મની પોલિસી. અને એના ટૂલ્સ કયા ટૂલ્સ મિત્રો? ક્વોન્ટિટેટિવ ટૂલ્સ ની અંદર વાતો કરેલી હતી કે પેલું ટૂલ્સ એનું હતું સીઆરઆર અને એસએલઆર. સીઆરઆર અને એસએલઆર ની અંદર શું કરી દેવામાં આવે? તો ફુગાવો હોય ત્યારે સીઆરઆર એસએલઆર માં શું થાય મિત્રો? વધારો થાય. અત્યારે જે નવા જોડાયેલા છે, ખાલી આટલું યાદ રાખજો, શું કામ વધારો? એ આપણે લાસ્ટ સેશનમાં જોયેલો. અને જો ડિફ્લેશન હોય, મંદીના સંજોગો હોય, તો સીઆરઆર એસએલઆર માં શું કરવામાં આવે? ઘટાડો. એટલે આ એક ટૂલ્સ હતું. બીજું ટૂલ્સ જે આપણે વાત કરેલી હતી એ શું હતું? તો કે રેપો રેટ. હવે રેપો રેટ આવે ને મિત્રો, એટલે યાદ રાખજો, આ રેપો રેટ ની અંદર બેંક રેટે આવી જાય અને રિવર્સ રેપો રેટે આવી જશે. એટલે પરીક્ષાની અંદર આ નામ પૂછાય છે, બેંક રેટ, રેપો રેટ ની અંદર શું આવી જાય? રેપો રેટ. એટલે બેંક રેટ પણ આવે અને રિવર્સ રેપો રેટ પણ આવે, એમાં પણ ફુગાવો હોય ત્યારે શું થાય? વધારો થાય. અને મંદી હોય ત્યારે શું થાય મિત્રો? તો કે ઘટાડો થશે. ઠીક છે. અને ત્યાર પછીનું ત્રીજું ટૂલ્સ આપણે જોયેલું હતું, એ કયું હતું? ઓપન માર્કેટ ઓપરેશન. અને એનું એક જ સેન્ટેન્સમાં અર્થ તમને કહું, શું કીધેલું હતું આપણે? ઓપન માર્કેટ ઓપરેશન એટલે સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ. શેનું ખરીદ વેચાણ? સરકારી જામીનગીરી, ગવર્મેન્ટ સિક્યુરિટી. કોણ કરે? આરબીઆઈ કરે. કોને કરે? તો કે ઇન્ફ્લેશનમાં પૈસા જાજા માર્કેટમાં ફરે છે ને, ભાઈ ઇન્ફ્લેશન એટલે એક્સેસ ઓફ ધ મની. જાજો પૈસો માર્કેટમાં હોય, પૈસો આવે ક્યાંથી? બેંકો પાસેથી આવે. તો આરબીઆઈ બેંક ને શું કરે? સરકારી જામીનગીરી બટકાવી દે, એટલે આપી દે, દેશી ભાષામાં આપી દે. એટલે બેંકો જે પૈસા તમને આપતી હતી ને, તમને મને લોનમાં, એ પૈસા ક્યાં અટવાઈ ગયા? સરકારી જામીનગીરીમાં અટવાઈ ગયા. એટલે માર્કેટમાં પૈસો નું આવે, એટલે ઓટોમેટિક ફુગાવો છે એ ઓછો થઈ જશે. તો ઓપન માર્કેટ ઓપરેશન ની અંદર જામીનગીરીનું શું કરવામાં આવશે? ફુગાવામાં. વેચાણ કોણ વેચે? તો કે આરબીઆઈ વેચે. કોને વેચે? આ કોમર્શિયલ બેંકોને વેચે. અને મંદીમાં શું કરવામાં આવે? ખરીદી. હવે આટલી વસ્તુ તો આપણે જોઈતી, આ બધી વસ્તુ એ હતી કે પિછલે હપ્તે આપને દેખાકી. હા, આ તો રીકેપ હતું ભાઈ.
હવે મૂળ મુદ્દો શરૂ થાય છે મિત્રો કે આ જે ટૂલ્સ હતા ને મિત્રો એ બધા ટૂલ્સ છે એને આપણે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ કહે છે. કેવા ટૂલ્સ કહે છે? ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે. હવે આ જે ટૂલ્સ હતા એ તો બધાય ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. હવે જે આપણે વાત કરવી છે મિત્રો એ ટૂલ્સ એટલે કયા? તો એ ટૂલ્સ છે મિત્રો ક્વોલિટેટિવ ટૂલ્સ. કયા ટૂલ્સ ની વાતો કરવી છે? ક્વોલિટેટિવ ટૂલ્સ ની વાતો કરવી છે. તો ક્વોલિટેટિવ ટૂલ્સ એટલે કયા? તો પેલા ચોખવડ કરી દો મિત્રો કે અત્યાર સુધી આપણે જે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ ની વાતો કરી ને આ બધા ટૂલ્સ એટલે CRR, SLR, રેપો રેટ, બેંક રેટ, ઓપન માર્કેટ ઓપરેશન એ બધા ટૂલ્સ ને આની ભાષામાં કહેવામાં આવે છે. કેવા ટૂલ્સ? તો કે જનરલ ટૂલ્સ કહેવામાં આવે છે. આ શબ્દ પકડી રાખજો. કેવા ટૂલ્સ કહેવામાં આવે છે એને? જનરલ ટૂલ્સ. કોને? ક્વોન્ટિટેટિવ ટૂલ્સ ને. જનરલ ટૂલ્સ એટલા માટે કે આરબીઆઈ દ્વારા CRR, SLR, રેપો રેટ, બેંક રેટ, ઓપન માર્કેટ ઓપરેશન આ કોઈ પણ માં ફેરફાર થાય તો ઓવરઓલ જનરલ અસર થશે. કોઈ પર્ટિક્યુલર સેક્ટર ને અસર નહીં રહે, ઓવરઓલ આખા ભારત દેશના અર્થતંત્ર ઉપર જનરલ અસર થવાની છે. કારણ કે રેપો રેટ ઘટાડે તો તમને એટલી જ અસર થાય, મને એટલી અસર થાય, મુકેશ અંબાણી ને એટલી જ અસર થશે. એટલે એને જનરલ ટૂલ્સ કહે છે. અને બીજી વસ્તુ, આ જે ટૂલ્સ છે ને મિત્રો આ શબ્દ પરીક્ષામાં પૂછાયેલા છે એટલે લખું છું મિત્રો, ક્વોન્ટિટેટિવ ટૂલ્સ ને બીજું નામ પણ આપવામાં આવે છે. શું? તો કે ઇનડાયરેક્ટ ટૂલ્સ. શું કહેવામાં આવે છે મિત્રો? ઇનડાયરેક્ટ ટૂલ્સ કહેવાય છે. હવે પ્રશ્ન થાય છે કે ઇનડાયરેક્ટ કઈ રીતે? બટ ઓબ્વિયસ છે મિત્રો કે આરબીઆઈ દ્વારા, સમજો, આરબીઆઈ દ્વારા CRR, SLR માં વધારો કરે તો એનું અર્થઘટન શું થયું? તમારી પાસેથી ડાયરેક્ટ પૈસા નથી લેતી. આરબીઆઈ શું કરે છે? CRR, SLR વધારી દીધી એટલે શું થયું? આરબીઆઈ એ પૈસા કોની પાસેથી વધુ ડિપોઝિટમાં રખાવ્યા? બેંકો પાસેથી. એટલે બેંકની ડિપોઝિટ ઘટી અને બેંકની ડિપોઝિટ ઘટી એટલે બેંકોએ તમને લોનનું આપી કે ઓછી આપી. એટલે ઇનડાયરેક્ટલી આરબીઆઈ ની કોઈ પોલિસી જે છે ને એની સીધી અસર તમારા ઉપર નથી પડતી. એ અસર પેલા કોના ઉપર પડે? બેંકો ઉપર પડે આ બધાની અસર. બટ ઓબ્વિયસ છે, આરબીઆઈ રેપો રેટ ઘટાડે કે વધારે? રેપો રેટ વધાર્યો તો પેલા તો લોન કોને મોંઘી પડે? કોમર્શિયલ બેંકો ને પડે ને. આપણે થોડા આરબીઆઈ પાસે લેવા જવાના છે. કોમર્શિયલ બેંકો ને મોંઘી પડે એટલે એ લોકો આપણને મોંઘી લોન આપે. એટલે આ જે ટૂલ્સ છે એને ઇનડાયરેક્ટ કહે છે. ડાયરેક્ટ અસર નથી થતી, પોલિસીના પરિણામે ઇનડાયરેક્ટ બધાય ઉપર અસર થાય છે એટલે એને ઇનડાયરેક્ટ ટૂલ્સ પણ કહે છે. અને બીજું શું કહે છે? જનરલ ટૂલ્સ, કારણ કે બધાને અસર થાય છે. હવે અહીંયા અગત્યનું છે, આ જે ક્વોલિટેટિવ ટૂલ્સ છે મિત્રો એ ક્વોલિટેટિવ ટૂલ્સ ને ડાયરેક્ટ ટૂલ્સ કહેવામાં આવે છે. આ યાદ રાખજો. શું કહેવામાં આવે છે? ડાયરેક્ટ ટૂલ્સ કહેવામાં આવે છે. અને ડાયરેક્ટ ટૂલ્સ એટલે શું? તો કે અહીંયા આરબીઆઈ દ્વારા જે પોલિસી કરવામાં આવે નક્કી એની સીધી જ અસર તમને થશે. ઇનડાયરેક્ટલી નહીં, સીધી જ અસર જે તે સેક્ટરમાં થાય. પણ એક વસ્તુ છે, ક્વોલિટેટિવ ટૂલ્સ છે ને મિત્રો એ ટૂલ્સ સિલેક્ટિવ ટૂલ્સ છે. આ શબ્દને પકડીને રાખજો. કારણ કે પરીક્ષાની અંદર આ શબ્દ પૂછાના હતા ત્યારે છોકરાઓને ખબર જ નહોતી પડી કે સાહેબ આ ડાયરેક્ટ ટૂલ્સ એટલે શું છે, ઇનડાયરેક્ટ ટૂલ્સ શું છે. કારણ કે આપણે તો શું હોય, મોટા ભાગે બે નામ સાંભળેલા, કયા? ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ. પણ ભાઈ ક્વોન્ટિટેટિવ ના બીજા નામ શું છે એ ખબર હોવી જોઈએ. સિલેક્ટિવ ટૂલ્સ શું કામ? તો કે સિલેક્ટિવ ટૂલ્સ એટલા માટે મિત્રો કારણ કે આની અસર જે છે ને એ સિલેક્ટિવ સેક્ટર માટે લાગુ પડે છે. ફોર એક્ઝામ્પલ કઈ રીતે? તો આપણે એક પછી એક ટૂલ્સ ની વાતો કરું, તમને ઓટોમેટિક મગજમાં ઉતરી જાય એવા જ ઉદાહરણ આપણે લેશું જેથી કરીને તમે સમજી શકો. આ જે ટૂલ્સ છે ને મિત્રો કયા ટૂલ્સ છે? ક્વોલિટેટિવ ટૂલ્સ. એની અંદર પેલું ટૂલ્સ છે મિત્રો માર્જિન. શું ટૂલ્સ છે પેલું? પેલા ટૂલ્સ નું નામ છે માર્જિન. હવે માર્જિન એટલે શું? સિમ્પલ ભાષામાં તમને કહું, માની લ્યો કે માર્કેટ ની અંદર ભયંકર મંદી છે. અત્યારે ભયંકર મંદી હોય, પુષ્કળ મંદી છે, કોઈ પાસે પૈસા છે. અત્યારે તમને બધાને ખબર છે પુષ્કળ પૈસા, મંદી છે, કોઈ પાસે પૈસા જ નથી, કઈ છે નહીં. આવા સંજોગોની અંદર આરબીઆઈ ને ખબર પડે કે સારું માર્કેટમાં તો બહુ મંદી છે, બહુ મંદી છે, અને પર્ટિક્યુલર કોઈ 100 નામનો વ્યક્તિ જે છે એની પાસે હારા પાસે પૈસા ક્યાંથી આવે છે? માર્કેટમાં મંદી છે, મંદી હોય તો કોઈ પાસે પૈસા તો હોય નહીં. પણ માની લ્યો કે કોઈ પર્ટિક્યુલર X નામનો વ્યક્તિ જે છે
હવે આ એક્સ નામના વ્યક્તિ પાસે પૈસા આવ્યા ક્યાંથી? આ આરબીઆઈ ને વિચાર આવ્યો, એ ચેક કરવા જાય એટલે વિચારે કે આ કરે છે શું, આખા ગામ પાસે પૈસા નથી અને આની પાસે આવ્યા ક્યાંથી? તપાસ કરતા ખબર પડી કે ચાલો આ વ્યક્તિ જે છે ને, હા, અને એમાંય પાછું આરબીઆઈ એ પોતાના આ ક્વોન્ટિટેટિવ ટૂલ નો ઉપયોગ કરી લીધો હતો. હા મિત્રો, કરી લીધો હતો, ક્વોન્ટિટેટિવ ટૂલ્સ નો ઉપયોગ કરી લીધો હતો, અને છતાંય આ વ્યક્તિને કઈ ફરક ન પડ્યો. લ્યો, કઈ ફરક ન પડ્યો એટલે આરબીઆઈ મૂંઝાઈ તો ખરી કે સારું, આપણે આ બધા ટૂલ્સ નો ઉપયોગ કરી છે અને આના ઉપર અસર કા નથી થતી. અને પછી તપાસ કરતા ખબર પડી કે આ વ્યક્તિ પાસે જે પૈસા હતા ને, એ ક્યાંથી લઈ આવતો હતો ખબર છે? એ લઈ આવતો હતો કોની પાસેથી? તો કે ગોલ્ડ લોન પર. સેના ઉપર પૈસા લઈ આવતા હતા ભાઈ? ગોલ્ડ લોન પર. મણપ્પુરમ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ, આ બધા ગોલ્ડ લોન વાળા છે ને, અમિતાભ બચ્ચન ને અક્ષય કુમાર, એ ગોલ્ડ લોન આપે છે. હવે સમજો મિત્રો, ગોલ્ડ લોન જે છે એ તો એક અલગ સિલેક્ટિવ સેક્ટર છે. કોઈ પણ વ્યક્તિ, હવે પરિસ્થિતિ શું રહે, માની લ્યો કે માર્કેટમાં ફુગાવો છે. સમજો મિત્રો, માર્કેટની અંદર ફુગાવો છે. ફુગાવો હોય તો શું હોય ખબર છે? અહીંયા થતું હોય એવું કે ગોલ્ડ લોન તમે લેવા જાઓ, એટલે હંમેશને માટે યાદ રાખજો કે તમે જેટલું ગોલ્ડ જમા કરાવો એ પૂરા રૂપિયાની લોન નહીં આપે. જોજો, જેને લીધી હશે એને ખબર હોય કે પૂરા રૂપિયાની લોન નો આપે. તમે લોકો રૂપિયા 1 લાખનું ગોલ્ડ મૂકો ને મિત્રો, 1 લાખનું સોનું જમા કરાવો, તો માની લ્યો કે તમને અત્યારે 90% લોન આપે છે. એટલે પછી પર્સન્ટેજ નક્કી કરે છે આરબીઆઈ દ્વારા કેટલી લોન આપે. 90% લોન આપે છે અત્યારે. તો એનું અર્થઘટન શું થયું કે 1 લાખ રૂપિયાનું તમે ગોલ્ડ મૂકો, 90% લોન આપી ને, તો 10% ઓછી આપી ને, એને માર્જિન કહેવાય ભાઈ. એને શું કહેવાય? માર્જિન કહેવાય. અને આવા માર્જિન આરબીઆઈ નક્કી કરી દે. કોણ નક્કી કરે? આરબીઆઈ નક્કી કરે કે ગોલ્ડ લોન ઉપર માર્જિન કેટલું, એ કે 10%. 90% લોન આપી એટલે 10% માર્જિન થયું. હવે 10% માર્જિન છે, લાખ રૂપિયાના સોના સામે લોકો 90,000ની લોન લઈ ગયા, એટલે માર્કેટમાં તો પૈસો ફરવા માંડ્યો. બહુ પુષ્કળ પૈસો ફરતો હતો, માર્કેટમાં ભયંકર ફુગાવો થઈ ગયો, પૈસા જાજા છે. તો અડવેક થી પછી આરબીઆઈ શું કરશે ખબર છે? આરબીઆઈ કહી દેશે કે માર્જિન નો રેટ છે ને, ફુગાવામાં, ફુગાવા વખતે માર્જિન નો રેટ 10% ને બદલે કેટલો કરી નાખો, એ કે ભાઈ 40% કરો. કેટલો કરો? 40% કરી નાખો. તો એનું અર્થઘટન શું થયું મિત્રો કે ફુગાવાના સંજોગોની અંદર માર્જિનમાં વધારો કરી નાખવામાં આવશે. માર્જિન વધે એટલે લોન શું થાય? ઘટવાની છે. 1 લાખની સામે પેલા 10% માર્જિન હતું એટલે 90% લોન મળતી હતી ને પેલા. હવે શું થયું? 1 લાખ રૂપિયા જે છે, 1 લાખનું તમે ગોલ્ડ મૂકો છો, એની સામે માર્જિન કેટલા ટકા કાપી નાખ્યું? 40%. તો તમને લોન કેટલી મળે? 60% એટલે 60,000 થઈ. પેલા એ લોન તમને કેટલી મળતી હતી? 1 લાખનું સોનું ગીરવે મૂકી આવો તો લોન તમને મળતી હતી કેટલા રૂપિયા મિત્રો? તો કે 90,000 મળતી હતી. હવે કેટલી મળે છે? 60,000 લોન મળે છે. એટલે માર્કેટમાં ઓટોમેટિક પૈસા ઓછા થઈ જશે. પણ આ ક્યારે? માર્કેટમાં ફુગાવો હોય ત્યારે. આરબીઆઈ દ્વારા સમજો, સેન્ટેન્સ ક્યાંક બનાવીને ઠપ કરી દો, ફુગાવો હોય ત્યારે આની અંદર માર્જિનમાં શું કરવામાં આવે? તો કે વધારો. આ માર્જિન વધારો કરવામાં આવે ત્યારે, ફુગાવામાં. અને મંદી હોય તો માર્જિનમાં શું કરવામાં આવે? ઘટાડો. અત્યારે આ માર્જિન ઘટ્યા છે ને મિત્રો. પેલા આરબીઆઈ દ્વારા પોલિસી એવી હતી કે 75-80% લોન મળતી હતી. હા મિત્રો, આ ગ્લોબલ કોવિડ-19 આવ્યું એની પેલા 75-80% લોન મળતી હતી. એટલે 1 લાખનું સોનું મૂકો ને તો 75,000 લોન આપતા હતા. પણ મંદી છે અત્યારે, એટલે એને આ જે માર્જિન નો રેટ જૂનો 25% હતો ને, એ અત્યારે 10% કરી નાખ્યો છે. એનું મિનિંગ શું થયું? 1 લાખના સોના સામે કેટલી લોન મળે છે? 90,000. પેલા 75,000 હતી. મંદી છે એટલે માર્જિન શું કરી નાખ્યું? ઘટાડ્યું. અને જો ફુગાવો હોય, તેજી હોય, તો માર્જિનમાં શું કરે? વધારો કરે. પણ આ ટૂલ્સ છે, કેવું ટૂલ્સ થયું? ક્વોલિટેટિવ ટૂલ્સ થયું. પ્રશ્ન થાય, સાહેબ શું કામ ક્વોલિટેટિવ કીધું? એનું કારણ છે ભાઈ કે આ અસર જે છે ને, એ સિલેક્ટિવ સેક્ટર પૂરતી છે. કોના પૂરતી? જે વ્યક્તિ માત્ર અને માત્ર સોના ઉપર લોન લે છે, આ એને જ અસર થશે.
આ બધાને અસર થશે નહીં, જે બેંકો ગોલ્ડ લોન નો વ્યવસાય કરે છે એને જ અસર છે, અને ગોલ્ડ લોન માં તો તમને બધાને ખબર છે મોટા ભાગે આવી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ આવે છે, મણપ્પુરમ છે, મુથુટ ફાઇનાન્સ છે, IIFL છે, આ બધી કંપની આની અંદર આવે છે, તો એને અસર થશે. ઓવરઓલ બેન્કિંગ સેક્ટર ને અસર થતી નથી, એટલે આને ઇનડાયરેક્ટ, સોરી, એટલે આને કેવા ટૂલ્સ કહે છે, ડાયરેક્ટ ટૂલ, જેની ઉપર અસર થાય એને જ અસર થશે, બરાબર, જેના ઉપર લાગુ પડે ઇનસોર્ટ એને અસર થશે. અને સિલેક્ટિવ શા માટે, કારણ કે સિલેક્ટિવ એટલે ગોલ્ડ લોન વાળાને જ આ જોવાનું છે, બાકી કોઈ કઈ વિચાર કરવાનો નથી. ઠીક છે મિત્રો, તો વળી પાછું આ સિલેક્ટિવ ટૂલ્સ છે માર્જિન, ગોલ્ડ લોન નું ઉદાહરણ યાદ રાખવાનું, એટલે કોઈ દિવસ આ મુદ્દો ભૂલાશે નહીં. ઠીક છે, ઓકે. બીજી વાત આપણે કરીએ કે જે બીજો ટૂલ્સ છે, એ બીજો ટૂલ્સ કયું, તો બીજા ટૂલ્સ ની હું તમને વાત કરું, એને કહેવામાં આવે છે મિત્રો કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ. શું નામ છે એનું? મોટું નામ છે થોડું, કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ. હવે આ ટૂલ્સ છે, સમજજો મિત્રો, ખાસ યાદ રાખજો, આપણે આજે બધા ટૂલ્સ ની વાત કરીએ છીએ, એ ટૂલ્સ કોના છે? મોનેટરી પોલિસીના, ફુગાવો અને મંદી દૂર કરવા માટેના. ક્વોન્ટિટેટિવ ટૂલ્સ જોયા હતા, આ ક્વોલિટેટિવ ની વાતો થાય છે. ક્વોલિટેટિવ માં પેલું ટૂલ્સ એટલે કયું? માર્જિન. અને માર્જિન તો શેમાં આવે? આ ગોલ્ડ લોન વાળા હોય એમાં આવે, બીજે ના આવે. ઓકે, બીજું છે મિત્રો કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ એટલે શું? વળી પાછું એક ઉદાહરણ આપું મિત્રો, આ ઉદાહરણ યાદ રાખી લેજો, કોઈ દિવસ આ ટોપિક ભૂલાશે નહીં તમારા મગજમાં. ઉદાહરણ આપો, માની લ્યો કે હવે પરિસ્થિતિ એવી છે, અત્યારે આમ તો તમે જો RBI ના ગવર્નર હાવ નવરા છે, નવરા બેઠા હોય, એને ઈચ્છા થાય કે હાલ ને એકાદો આંટો મારી આવીએ, આપણે ગુજરાત બાજુ એકાદો આંટો મારવા જવું છે. હવે ગુજરાત બાજુ આંટો મારવા આવે, એમાંથી આપણા સૌરાષ્ટ્રમાં રાજકોટ બાજુ આવે, માની લ્યો કે RBI ના ગવર્નર સાહેબ રાજકોટ બાજુ એવા, સમજો ઉદાહરણ, સમજાય છે એટલા માટે આપું છું. ગવર્નર સાહેબ રાજકોટ આટો મારવા આવ્યા, અને માની લ્યો બસમાં આવ્યા, તેને ગોંડલ ચોકડી ઉતાર્યા. હવે રાજકોટ સૌરાષ્ટ્ર વાળા તમારે દઈ, જે તમે ભાવનગર ના તો ભાવનગર ની કરી ચોકડી હશે બાજુ, તમે લોકો જુનાગઢ ના આવ્યો તો જુનાગઢ ની ચોકડી હશે, કચ્છ ના આવ્યો તો કચ્છ ભુજ ની ચોકડી, આ બધું હશે. મેઇન સર્કલ ને અમારા રાજકોટમાં ગોંડલ સર્કલ છે, ગોંડલ ચોકડી ઉતાર્યા. હવે અહીંયાથી પોતાના મિત્ર ની રાહ જોતા હતા કે કોઈ મિત્ર આવે, તો મારો મિત્ર આવે, ફોન બોન કર્યા હોય, એના ભેગો જાવ. મિત્રે કીધું કે સાહેબ એક કલાક થશે. હવે દાસ હતી ક્યાં દાસ સાહેબ, RBI ના ગવર્નર કલાક એક શું કરે? હવે અહીંયા તમને ખબર હોય, દરેક જગ્યાએ તમારા જે મેઇન સર્કલ હોય ને, જે તેરા જિલ્લાના, અહીંયા મોટા મોટા શોરૂમ હશે, કાર ના શોરૂમ બધા અહીંયા જ હોય. તમારે જોવું, અમારા રાજકોટ નો શોરૂમ છે, તો શક્તિ ક્યાં દાસ સાહેબ તે શોરૂમ માં ઘુસી ગયા, મારુતિ પરફેક્ટ ના શોરૂમ માં ઘુસી ગયા, અને પૂછ્યું શું હાલે છે ભાઈ. એટલે શોરૂમ વાળો બિચારો કહે, સાહેબ કે મંદી હાલે છે, મંદી. એટલે શક્તિકાંત દાસ સાહેબ ને ગવર્નર સાહેબ ને એમ કહ્યું, ખરું આ મંદી ક્યાંથી આવી આટલી બધી મંદી? એ કે નથી વેચાતી કાર? એ કે ના ના કાંઈ નથી વેચાતી સાહેબ. એટલે એને એમ કે ખોટું બોલતો છે, બાજુમાં બીજો શોરૂમ હુંડાઈ વાળાના શોરૂમમાં ઘુસી ગયા, અને એ શોરૂમમાં ઘુસીને કે શું ભાઈ કેવું ચાલે છે? હુંડાઈ વાળો કે સાહેબ મંદી હાલે છે, કોઈ કાર લેવા આવતું જ નથી. એ કે આવે તો છે, એ કે પણ એક પૂછવા આવે છે, પૂછીને વૈયા જાય છે. હા એ કે ખરેખર? હા એ કે હમણાં કે કોઈ પૂછવા આવ્યું હતું ઇન્કવાયરી કરવા માટે? હા એ કે ઓલા રામાણી સાહેબ કઈ વાત, આઈ ટેન લેવી હતી, પછી કે લીધી? એ કે ના લીધી નહીં, કઈ કે પૂછીને લઈ આવીએ. શક્તિકાંત દાસ સાહેબ મૂંઝાઈ કે કોઈ લેતું કા નથી? એટલે એને કીધું ભાઈ એનો પ્રોબ્લેમ શું થયો? સમજો મિત્રો આખું ઉદાહરણ, એને ગવર્નરે પૂછ્યું, ઉદાહરણ શોધ, આવું પૂછે નહીં, તમને સમજાય. એટલે ગવર્નરે પૂછ્યું માલિકને કઈ શું કામ ન લીધી, એટલે કે પેલો પ્રશ્ન સાહેબ ને કીધો કે માની લ્યો, માની લ્યો કે એની આઈટેન કાર જે છે, સમજો, હવે આઈટેન કાર ની કિંમત કે સાહેબ આપણે 5 લાખ રૂપિયા ગણી હાલ મોંઘી આવતી હશે, આપણે લેવીને હું ખોલ્યું કિંમત જાણી, પણ અંદાજે 5 લાખ છે. હવે દુકાનના શોરૂમના ઓનરે કીધું સાહેબ અત્યારે પોલિસી એવી છે કે આપણે ડાઉન પેમેન્ટ છે ને 50% રૂલ છે, ડાઉન પેમેન્ટ નો રૂલ ઉપરથી કેટલો નક્કી કરીને દીધો છે, એ કે 50% એટલે 2.5 લાખ રૂપિયા તો ડાઉન પેમેન્ટ થયું. એ કે હા બરોબર છે, 2.5 લાખ તો ડાઉન પેમેન્ટ આપવું પડે, અને બાકી 2.5 લાખ એ કે એની તો લોન થઈ જાય. એ કે કઈ વાંધો નહીં, તો શું વાંધો હતો સાહેબ? એ કે લોન માં એવું છે, આપણને સરકારે એમને પરમિશન આપી છે કે વધુમાં વધુ, RBI પરમિશન આપી છે, વધુમાં વધુ લોન ના કેટલા EMI કરવાના? તો કે 10 EMI કરી દેવાના, એનાથી વધારે EMI કરવાના નહીં. સમજો, સમજવા માટે છે.
હવે તો સાહેબ કે શું પ્રશ્ન દિયો એ કે રામાની સાહેબ જો બિચારો ગરીબ શિક્ષક આવ્યો જે 8 મહિનાથી બિચારો સાવ ઘરે બેઠો બેઠો નવરો બેઠો છે ઇન્કમ તો બંધ છે બધું બંધ છે લોકડાઉન માં એટલે એ કે એને કીધું 2.5 લાખ ક્યાંથી કાઢવા પૈસા જ નથી આટલા બધા રૂપિયા આપણે કાર લેવી નથી એ કે સાહેબ ડાઉન પેમેન્ટ બહુ ઊંચું છે ઓકે બીજું એ કે ડાઉન પેમેન્ટ બીજા 2-3 જણા આવ્યા હતા એને કીધું કે ડાઉન પેમેન્ટ તો હાલો આડાવડા ક્યાંથી ઘરમાંથી આડાવડા મળશે ત્યાંથી કરીએ પણ પછી કે પછી 2.5 લાખ ની લોન છે 250 ની અને ઈએમઆઈ કેટલા આપ આપણે સેવી કે 10 ઈએમઆઈ આપી છે તો એક હપ્તો જ 25000 નો થાશે મિત્રો આ તમને સમજવા માટે કીધું છે 25000 નો હપ્તો થાય સેવા મંદીમાં આ મંદીમાં 25000 નો હપ્તો કોણ ભરી શકે અચ્છા કે ઈ વાત બરોબર છે આ બે મુદ્દા ઉપર ઓબ્ઝર્વેશન કર્યું કોને આરબીઆઈ એટલે ગવર્નર સાહેબ ને એમ લાગ્યું કે બરોબર છે મંદી છે મંદી ને દૂર કરવા માટે એને સીધો જ ડિસિઝન લીધો શું ડિસિઝન લીધો કે કાર ઉપર જે ડાઉન પેમેન્ટ 50% છે કોઈ પણ ટુ વ્હીલર ફોર વ્હીલર ઉપર ડાઉન પેમેન્ટ 10% કરી નાખો કેટલું કરી નાખો 10% સમજો મિત્રો પેલા 5 લાખ ઉપર હવે અહીં જ લખું છું તમને સમજાય એટલે 5 લાખ ના ડાઉન પેમેન્ટ 10% એટલે કેટલા 50000 ડાઉન પેમેન્ટ થઈ ગયું એટલે 50000 રૂપિયા તો ક્યાંથી નીકળી જાય ક્યાં ડાવડા ભેગા કરે એટલે એટલે એ વ્યક્તિ પાસે કાર આવી ગઈ બીજો ડિસિઝન લીધો શું ડિસિઝન લીધો કે બાકીની લોન કેટલી થઈ ભાઈ ઈ કે 4,50,000 ની લોન થઈ સાહેબ ઈએમઆઈ કેટલા હતા ઈ કે 10 હતા કોઈ પણ આજે ઓટોમોબાઈલ કંપની છે એ કોઈ પણ ઓટોમોબાઈલ કંપની ને ફોર વ્હીલર ઉપર 100 EMI આપો ભાઈ કેટલા EMI આપો 100 EMI આપી દો હવે થયું શું કે 100 EMI એટલે એક હપ્તો કેટલા રૂપિયાનો થયો એ કે 4500 રૂપિયાનો હપ્તો થયો એટલે બધા લોકો કાર લેવા માંડે શું કામ એનું કારણ છે કે એક તો તમારું ડાઉન પેમેન્ટ ઓછું થઈ ગયું અને બીજો હપ્તાની રકમ ઓછી થઈ ગઈ હપ્તા વધી ગયા એટલે રકમ તો ઘટવાની છે બસ આ જે કામગીરી કરી ને આવી કામગીરી એટલે આપણે તો ઉદાહરણ સ્વરૂપે લીધું તો શક્તિકાંત દાસે ચેક કરવા આવ્યા આવું હોય નહીં પણ એને ખબર હોય કે માર્કેટમાં આવું હાલે છે એટલા માટે આરબીઆઈ દ્વારા જ્યારે આવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે કે કોઈ પર્ટિક્યુલર સેક્ટર માટે છે યાદ રાખજો આ બધા માટે નથી માની લ્યો કે આ ઓટોમોબાઈલ સેક્ટર જે છે એમાં ટુ વ્હીલર્સ માટે કરે કદાચ ફોર વ્હીલર્સ માટે કરે હેવી વ્હીકલ્સ માટે કરે જેના સિલેક્ટિવ ટૂલ્સ આપણે કીધું છે ને આ બધા કેવા ટૂલ્સ છે સિલેક્ટિવ છે તો આવું જ્યારે કરે એને કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ કહેવાય શું કહેવાય મિત્રો કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ કે માની લ્યો કે કોઈ લોન લેવા જાઓ ફોર વ્હીલર ટુ વ્હીલર ઉપર એનું ડાઉન પેમેન્ટ મંદી હોય તો ડાઉન પેમેન્ટમાં ઘટાડો કરી નાખે એટલે મંદીમાંથી તેજીમાં ધીમે ધીમે જશે અને ઈએમઆઈ ની જે રકમ હતી કે ઈએમઆઈ જે હતા એ વધારી દેશે એ રકમ નહીં પણ ઈએમઆઈ ની સંખ્યા વધારી દેશે એટલે માર્કેટમાં મંદીમાંથી બહાર નીકળશે કયું સેક્ટર ઓટોમોબાઈલ સેક્ટર કારણ કે આ સિલેક્ટિવ ટૂલ છે આનાથી તો આ ટૂલ્સમાં કંઈ ફેરફાર થાય તો મિત્રો અસર કોને થાય જે લોકોને ફોર વ્હીલર ટુ વ્હીલર લેવી છે એને જ અસર કરે છે માર્કેટમાં આખા ભારત દેશના લોકોને અસર કરતું નથી એટલા માટે તો આને કેવું ટૂલ્સ કહે છે સિલેક્ટિવ આ પાછું તમને ખબર હોવી જોઈએ મિત્રો અપેક્ષા રાખું છું કે બંને ઉદાહરણ તમારા મગજમાં ફિટ થઈ ગયા હશે અને પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં મિત્રો જ્યારે પહેલી વખત આસિસ્ટન્ટ કમિશનર ઓફ જીએસટી સુપર ક્લાસ 1 ની એક્ઝામિનેશન લેવાની હતી ને મિત્રો જે 90 સીટ માટે હતી એ પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછ્યો હતો મેન્સ ની અંદર એટલે અત્યારે જે વિદ્યાર્થીઓ અકાઉન્ટ ઓફિસર ની તૈયારી કરો છો મેન્સ ની તૈયારી દીકરા બે પેપર કોમર્સ મેનેજમેન્ટ ના છે એમાં આ પ્રશ્ન પડે જ પડે જ એટલે એના માટે પણ ઉપયોગી તો છે એટલે કોઈ પણ મેન્સ માટે ઇવન યુપીએસસી મેન્સ કરતા હોય ને એના માટે ઉપયોગી છે ઠીક છે ઓકે તો ક્વોલિટેટિવ ટૂલ્સ છે એની અંદર પહેલું ટૂલ્સ કયું માર્જિન અને માર્જિનમાં શું યાદ રાખવાનું ગોલ્ડ લોન બીજું ટૂલ્સ કયું કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ અને એમાં શું યાદ રાખી લેવાની આઈટેન યાદ રાખી લો પછી બધાય પરીક્ષામાં આઈટેન નું ઉદાહરણ ન લખતો કોક મારુતિ ફંટી નું રાખજો બંધ થઈ ગઈ છે પણ કઈ વાંધો નહીં ઉદાહરણ બદલાવા એટલે વાંધો ન આવે ઠીક છે આ બીજું નામ હતું કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ ત્યાર પછી મિત્રો ત્રીજું ટૂલ્સ છે અને આ બધા ટૂલ્સ કયા ક્વોલિટેટિવ ટૂલ્સ ત્રીજું ટૂલ્સ છે એનું નામ છે મિત્રો રેશનિંગ
શું નામ છે એનું? રેશનિંગ નામ છે. હવે રેશનિંગ એટલે થી વિચાર આવે, સેગુલા રેશન કાર્ડ બેસન કાર્ડ ની વાતું કરવાના જો ના ભઈલા. ઈ રેશન કાર્ડ એટલે શું? રેશનિંગ એટલે એના ઉપરથી જ આ શબ્દ આવ્યો છે, પછી ચોખવડ કરું. રેશન કાર્ડ એટલે શું? હવે તો ઘણા જોયા નહીં હોય, પણ જૂના જમાનામાં અમને ખબર છે કે અમે લોકો નાના નાના હતા ત્યારે ઘરેથી રેશન કાર્ડ ઉપર ખાંડ લેવા જતા, અમે લોકો રેશન કાર્ડ ઉપર કેરોસીન લેવા જતા હતા. અમને તો અનુભવ છે, અમે જતા હતા. કોઈ તહેવાર હોય તો તહેવાર ઉપર એ લોકો પામોલી તેલ આપતા હતા, ચોખા આપતા હતા, અમે લોકો લેવા જતા. પણ થાય શું ખબર છે? અમે જે મિત્ર સાથે જતા હતા, હવે કેરોસીન નું ટીન હોય, ઘણા બધા મિત્રો એવા હતા એ બે ટીન લઈને આવે, પાંચ પાંચ લીટર ના ટીન લઈને આવે, અમે એક ટીન લઈને જાય. ઘણા લોકો એક ટીન લઈને આવે, નાનું ટીન લઈને આવે, શું કામ? એનું કારણ છે કે રેશનિંગ ની અંદર વસ્તુ તમને કોના આધારે મળે? કુટુંબના જેટલા સભ્યો હોય ને એના આધારે રેશનિંગ મળે. આ બટ ઓબ્વિયસ છે, આમાં એવું જ છે. શું છે રેશનિંગ? રેશનિંગ એટલે બીજો કઈ નહીં મિત્રો, આના ઉપર આપણે એક સ્પેશિયલ સેશન લીધેલું હતું. રેશનિંગ એટલે એને કહેવાય મિત્રો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. શું છે? પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. ગયા વીક ની અંદર જે નવા સુધારા આવ્યા આખો લેક્ચર આના ઉપર હતો મિત્રો, એટલે એના માટે ખાલી એટલું જ કહીશ કે ટોટલ લોન જે આપે છે આરબીઆઈ દ્વારા, જે ટોટલ લોન આપવામાં આવે છે એ ટોટલ લોન ના 40% લોન કોને આપવાની? પીએસએલ ને આપવી પડે. અને એ પ્રાયોરિટી સેક્ટર ની અંદર આપણે કઈક 8 મુદ્દાની પણ વાત કરેલી હતી કે 8 વસ્તુઓનો સમાવેશ શેમાં થયો છે? પ્રાયોરિટી સેક્ટરમાં. અને તમામ કોમર્શિયલ બેંકો જે લોન આપે છે મિત્રો, આ યાદ રાખજો, કોમર્શિયલ બેંકો માટે કેટલા ટકા પીએસએલ છે? 40% છે. પ્રાયોરિટી સેક્ટર એટલા માટે કે જેને જરૂર છે ને એને લોન આપો, કારણ કે મંદીમાંથી તમને બહાર કોણ કાઢશે? મિત્રો યાદ રાખજો, માત્ર અને માત્ર અદાણીની આવક વધે, માત્ર અને માત્ર અંબાણીની આવક વધે, માત્ર અને માત્ર ટાટાની આવક વધે, તો માર્કેટમાં મંદી દૂર નહીં થાય. નહીં થાય મિત્રો. માર્કેટમાં મંદી ક્યારે દૂર થાય? તમારી અને મારી મધ્યમ વર્ગની આવક વધશે ને ભાઈ, તો જ માર્કેટમાંથી મંદી દૂર થશે. એટલા માટે અગત્યનું છે. તો પીએસએલ જે છે ને, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલા માટે છે કે માર્કેટમાં મંદી હોય તો નાના નાના લોકોને વધુ લોન આપો, નાના લોકોને વધુ લોન આપો, જેથી કરીને મંદી શું થશે? દૂર થશે. અને તેજી હોય તો ચિંતા જેવું નથી, પણ મેઇન વસ્તુ મંદી દૂર કરવા માટે આ ઉપયોગમાં લેવાય છે. અને એટલે જ તમે જોયું આપણે એ પણ વાત કરી હતી મિત્રો કે કોઈ પણ પ્રકારની જે આરઆરબી જે છે, રિજનલ રૂરલ બેંક જે છે, ગ્રામીણ વિકાસ બેંકો છે એના માટે, અને સ્મોલ ફાઇનાન્સ બેંક, આની પણ આપણે વાત કરેલી હતી. આ સ્મોલ ફાઇનાન્સ બેંક ગ્રામ્ય વિસ્તારની બેંકો, એને તો શું નિયમ છે? એની કુલ લોનના 75% રકમ કોને આપી દેવાની? પ્રાયોરિટી સેક્ટરમાં. અને પ્રાયોરિટી સેક્ટરમાં તો કોણ છે મિત્રો? આપ બધા જાણો છો, આની અંદર ફાર્મર ખેડૂતો છે, એમએસએમઈ વાળા છે, વીકર સેક્શન છે, એ બધાને કેટલી લોન આપવાની? 75% લોન. શું કામ? મંદી છે, મંદીમાંથી તમને બહાર કોણ કાઢશે? નાનો વર્ગ અને મધ્યમ વર્ગ બહાર કાઢશે. એટલે આરબીઆઈએ કયું ટૂલ્સ અપનાવ્યું અત્યારે? રેશનિંગ નું ટૂલ્સ અપનાવ્યું કહેવાય છે. અને આ આવ્યું છે, હર વાર એ પણ લખી નાખજો મિત્રો, કે અર્બન કોઓપરેટિવ બેંક જે છે, કઈ બેંકો? અર્બન કોઓપરેટિવ બેંક, એના માટે પણ નિયમ ચેન્જ થયા છે. યાદ રાખજો, અર્બન કોઓપરેટિવ બેંક માટે હાલમાં આ નિયમ કેટલા ટકા છે મિત્રો? 40%. બધા જાણો છો, 31/3/2021 સુધીમાં કેટલા ટકા? 45%. એટલે આ વર્ષના એન્ડ સુધીમાં કેટલા? 45%. યાદ રાખી લેજો. અને પછી 22, 23 અને 24 આ ટાર્ગેટ આપી દીધા છે. હવે આની અંદર વધારો કઈ રીતે કરશો? તો કે 5, 10 અને 15 સિરીઝમાં ખબર પડે ને, 5, 10 અને 15. 45માં 5 એડ કરો તો કે 50, 50માં હવે 10 એડ કરો એટલે 60, 60માં 15 એડ કરો એટલે 75. સમજાય છે? આ રીતે યાદ રાખી લીધું કે જે ભૂલાશે નહીં. શું યાદ રાખવાનું? 5, 10 અને 15, એટલે આ વર્ષના એન્ડ સુધીમાં 45,
આવતા વર્ષે 50, પછી 60 ને પછી 75, વધારો કેટલો? તો કે 5, 10 અને 15 નો વધારો કરવાનો છે. સેના માટે મંદી છે, એટલા માટે મિત્રો અર્થતંત્ર તૂટી ગયું છે, જીડીપી માઇનસમાં છે અને માઇનસમાં રહેવાના પણ ટાર્ગેટ છે, એટલા માટે આ થાય છે. ઠીક છે, તેજીની અંદર બહુ જાજીયામાં ચિંતા નથી કરતા, પણ મંદી માટેનું આ સ્પેશિયલ શાસન છે, સાધન છે, એટલે જ સિલેક્ટિવ કહે છે, યાદ રાખજો. તો ત્રીજું સાધન હતું કયું? રેશનિંગ. અને રેશનિંગ ની અંદર શું મિત્રો, આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ આખું લેક્ચર લઈ લીધું છે, એટલે માત્ર વાત કરી છે. નહીતર આપણે ખબર છે આ એક કલાકનું સેશન છે, પીએસએલ એ જૂનો સેશન છે, આપ લોકો જોઈ લેજો, ગયા વીક ની અંદર આપણે લીધેલું છે, બહુ ટેન્શન પણ ના લેતા. ઓકે, ત્યાર પછી આની અંદર ચોથું ટૂલ્સ કયું છે? ચોથું ટૂલ્સ મિત્રો છે આની અંદર કયું? તો કે ચોથું ટૂલ આવે છે મોરલ સુએશન. કયું છે મિત્રો? મોરલ સુએશન. હવે મોરલ સુએશન, આ મોરલ સુએશન એટલે શું? તો આમ દેશી ભાષામાં કહો ને મિત્રો, તો કે મોરલ સુએશન જે એ ખરેખર શરમે ધર્મે હા પડવા જેવી વાત છે. કેવી વાત છે? શરમે ધર્મે હા પડવી દે, આ એના જેવી વાત છે. સિમ્પલ ભાષાની અંદર તમને કહું, સાવ દેશી ભાષામાં કહું કે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ હોય, ટ્યુશન ક્લાસમાં આવતા હોય, ઇન્સ્ટિટ્યુટ પર આવતા હોય, પણ મને ખબર કે આ મારો દીકરો આખો દી આવે ખરા, પેલી બેંચ માં બેસે, પણ આપણે ભણાવતો તો ભણે ખરો, જોવે ખરું બધું, લખે કઈ નહીં, નોટ્સ જ ન બનાવે. આપણે કે કેલા તો નોટ્સ બોટ્સ બનાયા નહી, આટલું બધું યાદ નહીં કે સરસ બનાવ્યું, તો બધું લખું છું યાર, નોટ્સ બનાવો. છોકરાઓ નોટ્સ ન બનાવતા હોય, ન બનાવે. હવે માની લ્યો આજે જ મેં કોઈ સેશન લીધો ઓફલાઈન લેક્ચરમાં ક્લાસ ઉપર ચાલુ હોય ત્યાંની વાત છે યાર, પણ આ સેશન મેં લીધો હોય અને સેશન પૂરો થયો પછી એ વિદ્યાર્થીના પેરેન્ટ્સ મને મળવા આવ્યા, કેસે મારો દીકરો મારી દીકરી કેવી તૈયારી કરે છે. આપને તો ખબર જ છે કે તૈયારી તો કરે છે પણ નોટ્સ બનાવતા નથી. હવે એના પેરેન્ટ્સ ની સામે હું એમ કહું કે હા આમ છે તેમ જેવું તો ન કરે, એટલે મેં હળવેથી શું કર્યું સમજો, મેં એના પેરેન્ટ્સ ને એમ કીધું, અરે બહુ સરસ તૈયારી કરે છે, પેલી બેન્ચે બેસે છે, ધ્યાન પણ આપે છે, બરાબર, અને આજ તો એને સરસ મજાની નોટ્સ પણ બનાવી હતી, પાછું બાજુ ઉભો હોય, ભેગો જ ઉભો હોય, અને એને કહું બેટા આજે સવારે આપણે જે લેક્ચર લીધો ને, ક્વોન્ટિટેટિવ ટૂલ્સ અને ક્વોલિટેટિવ ટૂલ્સ, બેટા એની નોટ્સ તે સરસ બનાવી છે, કામ કરજે ને બેટા, મારે શું આવતીકાલે બીજો સેશન લેવાનો છે, હવે મારો ચોપડો છે ને ક્યાંક અડાવડો થઈ ગયો છે, એક કામ કરજે, તારી બનાવેલી નોટ્સ મને સાંજે પહોંચાડજે ને, અને સાંજે તું તારા પપ્પા ભેગો આવજે, સાંજે તું તારા પપ્પા ભેગો આવી અને મને આ નોટ્સ પહોંચાડજે ને તે બનાવી છે. શું થયું? બોલો છોકરો ના પાડે ને, પપ્પા બેઠા હતા, કે સાહેબ હું ક્યાં બનાવું છું, બિચારો શું કે, હા સર જી સર પહોંચાડી દેશે, અને પપ્પા પાછા ગયે, હા હા સાહેબ કઈ વાંધો નહીં પહોંચાડી દેશે, 4 વાગે બે આવશું ભેગા, ગયો પતી ગયું, ઓલો અટવાઈ ગયો, હલવાઈ ગયો, નોતી બનાવી નોટ્સ, બનાવી જ નોતી, તું તેથી બનાવી પડી, શું કામ? મોરલ સુએશન. આને શું કહેવાય? શરમે ધર્મે હા પડવી, એટલે એને મોરલ સુએશન કહેવાય. સિમ્પલ ભાષાની અંદર કહું, આરબીઆઈ ના ગવર્નર ની મીટિંગ હોય, મીટિંગ ની અંદર માનનીય વડાપ્રધાન સાહેબ, આજે જેનો જન્મદિવસ છે, 70મો વર્ષ બેઠે છે, તો એને જન્મદિવસ ની શુભેચ્છા આપી દેજો તમે લોકો, પરંતુ આપણે મુખ્ય હોય તો ભાઈ માનનીય વડાપ્રધાન સાહેબ સ્ટેજ ઉપર બેઠા છે, શક્તિકાંત દાસ સાહેબ ગવર્નર સાહેબ સ્ટેજ ઉપર બેઠા છે, અને કોઈ કાર્યક્રમ હાલે છે, કાર્યક્રમની અંદર શક્તિકાંત દાસ સાહેબ ખાલી એટલી જાહેરાત કરે કે મને લાગે છે કે ભયંકર મંદી છે, મારે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ નો ઉપયોગ નથી કરવો, મારે ક્વોલિટેટિવ ટૂલ્સ નો ઉપયોગ નથી કરવો, સ્વેચ્છાએ સ્વેચ્છાએ બધી બેંકોએ એક નક્કી કરવું જોઈએ કે આપણે લોકો નાના લોકોને વધારે લોન આપશું, મને એવું લાગે છે, શું આપ મારી સાથે સહમત છો? બધી બેંકના કર્મ, બધી બેંકના સીઈઓ બેઠા હશે, એના ચેરમેન બેઠા હોય, અને આ સ્ટેજ ઉપર વડાપ્રધાન સાહેબ બેઠા છે, અને પાછા શક્તિકાંત દાસ સાહેબ ગવર્નર સાહેબ વડાપ્રધાન સાહેબ સામે જોવે, અને પાછા એસબીઆઈ ના ચેરમેન ને પૂછે, રાજીવકુમાર સાહેબ શું આપ મારી વાત સાથે સહમત છો? હવે એસબીઆઈ ના ચેરમેન ની સામે જોઈને પૂછે, અને પાછો મોદી સાહેબ સામે જોવે, શક્તિકાંત દાસ સાહેબ શું કરે? ઓલા એસબીઆઈ ના ચેરમેન વડાપ્રધાન બેઠા છે, ના પાડી શકે, ન પાડી શકે ના, આને મોરલ સુએશન કહેવાય. એટલે ઘણી વખત આવું બનતું હોય છે મિત્રો, કે શરમે ધર્મે કોઈને કોઈ કારણ આપી અને હા પડવી લેવામાં આવે ને, મોરલ સુએશન છે, બહુ ઓછું ઉપયોગમાં લેવામાં આવે છે, પણ શું કામ મેં આ શબ્દની વાત કરીએ પણ તમને હમણાં કહું છું. અને પાંચમું જે છે એને કહેવામાં આવે છે મિત્રો ડાયરેક્ટ એક્શન. શું કહેવામાં આવે છે? ડાયરેક્ટ એક્શન, એટલે કાંઈ નહીં,
આરબીએ સીધે સીધો પરિપત્ર જાહેર કરી દીએ, કોઈ મને ક્વોન્ટિટેટિવ ટૂલ્સ નહીં, કોઈ ક્વોલિટેટિવ ટૂલ્સ નહીં, સીધે સીધું આમ કરવાનું નામ નહીં કરવાનું, પૂરું સીધો પરિપત્ર આપી દઈએ, એને શું કહેવાય? ડાયરેક્ટ એક્શન કહેવાય છે. પણ ઈ ટૂલ્સ કયું છે? ક્વોલિટેટિવ છે, બધી બેંકોને ન આપે, એ સિલેક્ટિવ સેક્ટર વાળાને આપશે. આપણે કેમ કીધું? હવે એ લોકો ફૂટવેર સેક્ટરને કઈ પરિપત્ર બહાર પાડે, એ લોકો ઓર્નામેન્ટ સેક્ટરને કઈ પરિપત્ર બહાર પાડે, તો એ સિલેક્ટિવ હશે, બધા માટે હશે નહીં. એટલે એને ડાયરેક્ટ ટૂલ્સમાં નથી લેતા, સેમાં લઈએ છે, સોરી, એટલે એને ડાયરેક્ટમાં લઈએ છે અને સિલેક્ટિવમાં લઈએ છે. સેમાં લઈએ છે? સિલેક્ટિવમાં. ડાયરેક્ટ જ કહી દઈએ કે ફૂટવેર બનાવતી કંપનીઓએ આટલું આટલું કરવાનું, વાત પૂરી થઈ ગઈ. ડાયરેક્ટ જ થયું અને કોને લાગ્યું? ફૂટવેર કંપની સિલેક્ટરને લાગ્યું, બીજા કોઈને લાગ્યું નથી. એટલા માટે તો આ પાંચ ટૂલ્સ થયા. કયા ટૂલ્સ? ક્વોલિટેટિવ ટૂલ્સ. અને મિત્રો આ અગાઉ મેં એટલે લખી રાખ્યા હતા કે જૂના પેપર તમે લોકો જોઈ લેજો મિત્રો, ઇવન યુપીએસસી ના પ્રીવિયસ પેપર અને ઇવન જીપીએસસી ના પ્રીવિયસ પેપર, એમાં તો સાદા પ્રશ્ન એવા પૂછ્યા છે કે નીચેનામાંથી કયું ટૂલ્સ સિલેક્ટિવ ટૂલ્સ માં આવે છે, અથવા તો કયું ટૂલ્સ છે એ ઇનડાયરેક્ટ ટૂલ્સ છે, જનરલ ટૂલ્સ છે, ક્વોન્ટિટેટિવ ટૂલ છે. માની લ્યો તમને ત્રણ ચાર નામ આપી દઈએ, સીઆરઆર આપી દઈએ, પછી ઓપન માર્કેટ ઓપરેશન આપી દઈએ, તમને લોકોને રેપો રેટ આપી દઈએ અને લખી નાખે નીચે મોરલ સુએશન. આ જીપીએસસી નો પ્રશ્ન મેં લખ્યો છે, આ ચાર શબ્દ આપ્યા હતા અને ઉપર લખેલું હતું કે નીચેનામાંથી કયું સાધન જે છે એ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ નથી. કયું સાધન ક્વોન્ટિટેટિવ ટૂલ્સ નથી? તો તમને ત્યારે ખબર હોવી જોઈએ પેલા કે આ સીઆરઆર ક્વોન્ટિટેટિવ માં આવે, ઓપન માર્કેટ ઓપરેશન એ ક્વોન્ટિટેટિવ માં આવે, રેપો રેટ એ ક્વોન્ટિટેટિવ માં આવે, પણ મોરલ સુએશન નો આવે. પેલા મોરલ સુએશન શેમાં આવે? ક્વોલિટેટિવ માં આવે છે. આ તમને ખબર હોવી જોઈએ મિત્રો. યુપીએસસી એ પ્રશ્ન પૂછ્યો તો ત્યારે એને ઓપન માર્કેટ ઓપરેશન કાઢી નાખ્યું હતું, એનો પ્રશ્ન પૂછ્યો તો, પણ તમને બંનેના નામ યાદ હોવા જોઈએ મિત્રો. આ કે પરીક્ષામાં જ્યારે એમસીક્યુ ની વાત આવે ને ત્યારે છોકરાવામાં અટવાઈ જાય છે એને કોઈ, અને મોટા ભાગે હોય છે શું મિત્રો, આ કે ખરેખર ટેકનિકલી જોવા જાઓ, પ્રેક્ટિકલ જોવા જાઓ, તો પ્રેક્ટિકલમાં તો ઉપયોગી શું થાય? એક ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, અને બીજું શું થાય? ક્વોલિટેટિવ ટૂલ્સ પ્રેક્ટિકલ ખરું, પણ બે જ મુદ્દામાં. કયા બે મુદ્દામાં? એક માર્જિનમાં, શેમાં? માર્જિનમાં. અને બીજું શેમાં? કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલમાં. બાકી પ્રેક્ટિકાલિટી એટલી બધી નથી આની, એ બાકી નામ છે. એટલે મોટા ભાગે શું હોય મિત્રો કે આ રેશનિંગ જે છે, મોરલ સુએશન જે, એ મોટા ભાગે છોકરાવે નેગ્લેક્ટ કરેલ હોય. અંસાલુ પરીક્ષામાં એ જ હેરાન કરે. ગયા વખતના પેપરની અંદર આ પ્રશ્ન છે, યાદ રાખી લેજો. આ જીપીએસસી 1-2 નો પ્રશ્ન મેં તમને કીધો છે. યુપીએસસી માં પુષ્કળ પ્રશ્ન પૂછાણા છે અને એ જોવું હશે તો આજે એસએ પેડમ બોક્સ ની અંદર જે ડિસ્કશન બોક્સ છે એની અંદર એકાદી લિંક હું તમને આપી દઈશ. યુપીએસસી જીપીએસસી ના આ ટોપિક ના પ્રશ્ન, સેના સ્પેશિયલ મોનેટરી પોલિસી ના પ્રશ્નની એક લિંક આપી દઈશ, તમે ક્વેશ્ચન જોઈ લેજો. અને બાકી ઓનલાઈન તો ક્વેશ્ચન અવેલેબલ છે જ, આના યુપીએસસી જીપીએસસી ના ટોપિક નાખવાનો અને યુપીએસસી ક્વેશ્ચન, એટલે બધા ક્વેશ્ચન પડશે. આટલું સમજ્યા પછી યુપીએસસી ના છેલ્લા 10 વર્ષના પેપર સોલ્વ કરી લેવાની છૂટ મિત્રો. એક પણ ક્વેશ્ચન તમારો ખોટો નહીં પડે જો આને તમે સમજી શક્યા હશો તો. એક આ ચાર્ટ સમજવાનો છે જે ગયા લેક્ચરનો હતો અને બીજું આજનો હતો. નીચે મિત્રો આજના સેશનમાં અહીંયા સુધી રાખશું, વળી પાછો નવા સેશન સાથે વળી પાછા મળતા રહેશું. ત્યાં સુધી રજા આપશો મિત્રો, આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અને છેલ્લે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.